ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આપણે ફ્રિક્શનનો છે અભ્યાસ કરીએ છીએ અને ફ્રિક્શનમાં અલગ અલગ કેવા પ્રકારના પ્રશ્નો છે પૂછાય એની જરા છે આપણે આજે વિગતવાર ચર્ચા કરવાની છે. તો જુઓ, પ્રશ્ન કંઈક આ રીતે છે કે તંત્ર સંતુલનમાં છે ડબલ્યુનું મહત્તમ મૂલ્ય, જ્યાં વજન બળ લટકાવેલું છે એનું મહત્તમ મૂલ્ય શોધો કે જેથી 100 કિલોગ્રામના પદાર્થ પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે 450 ન્યૂટન થાય. જો તમારે આનું વેલ્યુ છે મેળવવાની છે ડબલ્યુ, તો હું ડબલ્યુ સેમ એક્ઝેક્ટ એવો જ કરી દઉં. ડબલ્યુનું મૂલ્ય મેળવો. તો જુઓ, આ ડબલ્યુ એટલે વેઇટ, વજન બળ. ડબલ્યુ એટલે વજન બળ, એમજી થાય. તો આ વજન બળ એમજી છે આપણને આપેલું છે. દરેકના એફબીડી દર્શાવી દઈએ. આ વજન બળ છે શેના દ્વારા લટકાવેલું છે? તો દોરી દ્વારા. તો દોરીમાં શું હશે? તણાવ બળ. જેટલું આ દોરીમાં તણાવ બળ ઉપર, એટલું જ આ બિંદુ પાસે દોરીમાં તણાવ બળ નીચે હશે. આપણને એમ કીધું છે કે 100 કિલોગ્રામ પદાર્થ પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તો આ બાજુ જો ગતિ થતી હોય તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કઈ બાજુ લાગવાનું છે? એની વિરુદ્ધ દિશામાં. હવે સમજવા જેવું છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોવાથી આ પદાર્થ ગતિ કરવાનો નથી. એ કેવો રહેવાનો છે? ગતિ કરવાની અણી પર હશે. સમજાય છે ને? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોવાથી આ પદાર્થ ગતિ કરવાની અણી પર હશે. ગતિ કરશે નહીં. ગતિ નહીં કરે તો આ બાજુ જે દોરી છે એમાં તણાવ બળ T2 હશે. તો આ જંકશન બિંદુની આ બાજુ તણાવ બળ T2. તેવી રીતે આ 45 ડિગ્રીનો ખૂણો છે તો આ દોરી હોવાથી આમાં તણાવ બળ T3 ઉપર તરફ, તો આ બિંદુ પાસે તણાવ બળ T3 નીચે તરફ. જુઓ તમે, અહીંયા આ 45 ડિગ્રી છે તો આ યુગ્મ કોણની જોડ થાય અને આવી રીતે લંબાવું તો આ કેટલો આવે? 45 ડિગ્રી આવે. તો આ T3, તણાવ બળ T3 છે એના બે ઘટકો પડે. જોજો, ધ્યાન આપજો. તણાવ બળ T3 છે એના બે ઘટકો. આ જે થીટા છે ખૂણાની પાસેની બાજુ, એટલે આ T3 કોસ 45 ડિગ્રી, અને આ એક શિરોલંબ ઘટક આવે. એ કેટલો આવશે? તો કે એ આવશે T3 સાઈન 45 ડિગ્રી. ઓકે. તો દરેકના છે આપણે એફબીડી છે બનાવી દીધા. દરેક વસ્તુ વન બાય વન એક એક વસ્તુ લેવાની અને એના સંતુલનનો વિચાર કરવાનો. તો જો આ ડબલ્યુ માટે, કે જે વજન બળ ડબલ્યુ લટકાવેલું હતું એના માટે, એના સંતુલનનો વિચાર કરીએ તો જેટલું બળ નીચે તરફ એટલું દોરીમાં તણાવ બળ ઉપર તરફ. તો એવું કહેવાય T1 બરાબર W. આને કયો? સમીકરણ નંબર 1. ઓકે. કોના સંતુલનનો વિચાર કર્યો આપણે? આમના W માટે. નેક્સ્ટ આગળ જોઈએ. તો જો આ 100 કેજીના સંતુલનનો છે આપણે વિચાર કરીએ તો 100 કેજી માટે આ તણાવ બળ T2 એવું થશે. તણાવ બળ T2, તો શું આવું કહી શકીએ? 100 કેજી બ્લોક માટે, ચાલો 100 કેજી બ્લોકનો વિચાર કરીએ તો શું થશે? તો કે તણાવ બળ, આના સંતુલનનો વિચાર કરીએ તો આ બાજુ લાગતું બળ બરાબર આ બાજુ લાગતું બળ, એટલે શું થઈ જશે? T2 બરાબર 450, સમીકરણ નંબર 2. હવે જો આ જંકશન બિંદુ આવ્યું, આ શું આવ્યું? જંકશન બિંદુ, એને હું ઓ નામ આપું. તો આ બિંદુ પાસે આ બે બળ નીચે તરફ, એવી રીતે બે બળ આ રીતે છે. જો આ બિંદુ છે તો અહીંથી આ નીચે તરફ લાગતું બળ, આ ઓ બિંદુ જે આપણે ધ્યાનમાં લીધું, આ ઓ બિંદુ, આ ઓ બિંદુના સંતુલનનો વિચાર કરો તો T1 બળ નીચે તરફ, તો T3 સાઈન 45 બળ ઉપર તરફ છે. તેવી રીતે આ T2 બળ આ બાજુ, તો T3 કોસ 45 બળ આ બાજુ છે. તો એ રીતે આપણે સોલ્વ કરી શકીએ. શું કહી શકીએ? ઓ બિંદુના સંતુલન માટે જો કોઈ પણ ગતિ કરતું નથી તો ઓ બિંદુના સંતુલન માટે જેટલું બળ નીચે એટલું જ શિરોલંબ ઉપર તરફ, તો આવું થઈ જશે. T1 બરાબર T3 સાઈન 45 ડિગ્રી,
ओके अने आ टी वन बराबर समीकरण एक प्रति आपणे शुं लखी शकीए वजन बळ डब्ल्यू क्यांथी समीकरण एक परथी आपणे आ रेफरन्सनो यूज कर्यो अने आने मैं आप्युं समीकरण नंबर त्रण ओके तेवी रीते जमणी तरफ लागतुं बळ बराबर डाबी तरफ लागतुं बळ तो शुं छे डाबी तरफ लागतुं बळ टी टू टी टू बराबर टी थ्री कोस पिस्तालीस डिग्री टी टू बराबर अपनी पास के टी टू बराबर 450 आने क्यो समीकरण नंबर चार आमा कोना संदर्भ नो यूज करो समीकरण बे पर थी जो हवे आ बे समीकरण छे समीकरण त्रण अने चार समीकरण त्रण भाग्या चार करता शू थे त्रीठी त्रीठी कैंसल थी जैसे साइन पिस्तालीस छेद में कोस पिस्तालीस एट्ले टेन पिस्तालीस डिग्री बराबर डबल्यू ना छेद में 450 टेन पिस्तालीस की किंमत के एक बराबर डबल्यू ना छेद में 450 तो जे जे वजन बल है ये के आई जैसे 450 न्यूटन समझाणु आपने ज कीधु तू डबल्यू नु महत्तम मूल्य शोधो तो डबल्यू नु महत्तम मूल्य के 450 न्यूटन जेटलू वधु में वधु अहीं बल लगाड़ी सको जेथी करीने तंत्र शू थी जाए संतुलन में अने आ 100 किलोग्राम दड़ना पदार्थ पर विरुद्ध असर महत्तम स्थित घर्षण बल 450 न्यूटन थाय बीजू जो तमे जो जेना पण घटक पड़ो छो ने एने तमारे भूली जावानो पछी एने तमारे याद करवानो रहेतो नथी ओके एने तमारे अहींथी हटाई देवानो केम के एना बे घटको आने रिप्लेस कर्या હવે આને ધ્યાનમાં લેવાનો હોય નહીં નોટ ડાઉન કરો પછી વેરાયટી પ્રકારના દાખલાઓ છે એમાં આગળ વધીએ ચાલો આગળ વધીએ જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે 2.5 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડી સમસ્થિત સપાટી પર મૂકેલો છે આ બ્લોક ક્યાં મૂકેલો છે ખરબચડી સમસ્થિત સપાટી પર મૂકેલો છે જો બ્લોક પર 15 ન્યૂટન કરતાં ઓછું બળ લગાડવામાં આવે તો તે ખસતો નથી તથા 15 ન્યૂટન બળ લગાડતા તે ખસવાની શરૂઆત કરે છે અને પ્રથમ 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે તો બ્લોક અને સપાટી વચ્ચે μs અને μk મેળવો જો આ બે વસ્તુઓ છે આપણે મેળવવાની છે આ 2.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે એના પર તમે 15 ન્યૂટન બળ લગાડો તો એ ખસતો નથી પણ જો 15 ન્યૂટન કરતાં વધારે બળ લગાડવામાં આવે ને તો એ ખસવાની શરૂઆત કરે છે એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ તેના પર છે એ કેટલું છે 15 ન્યૂટન છે ધારો કે હું આ જે બાહ્ય બળ F બરાબર 15 ન્યૂટન છે હું અહીંથી લગાડીશ તો એના પર વિરુદ્ધ દિશામાં શું લાગવાનું છે એના પર વિરુદ્ધ દિશામાં શું લાગશે સ્થિત ઘર્ષણ બળ Fs લાગશે અને ખસવાની અણી પર હશે ત્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગશે બીજું આ 2.5 કિલોગ્રામ દળનો પદાર્થ હોવાથી વજન બળ એમજી નીચે તરફ 2.5 ગુણ્યા જી નીચે તરફ અને સપાટીને લંબ લંબળ એન સપાટીને લંબ લંબળ એન તેમ છતાં 2.5 કિલોગ્રામ દળનો પદાર્થ છે કેવામાં છે સંતુલનમાં છે પહેલું આપણે આનો વિચાર કર્યો 15 ન્યૂટન કરતાં ઓછું બળ લગાડતા ઓકે તો જો આનું શું થશે 2.5 કેજીના સંતુલન માટે 2.5 કેજીના સંતુલન માટે શું થશે ઉપર તરફ લાગતું બળ એટલે કે એન બરાબર 2.5 ઇન્ટુ જી બરાબર 2.5 ગુણ્યા 10 તેથી એન બરાબર 25 ન્યૂટન સમીકરણ નંબર એક નેક્સ્ટ આ લંબળ મળી ગયું ઓકે આપણને જો આગળ જોઈએ તો આનું બળ બરાબર વિરુદ્ધ દિશામાં લાગતું બળ એટલે કે Fs ઇઝ ઇક્વલ ટુ 15 Fs બરાબર μs ઇન્ટુ એન બરાબર 15 તેથી μs બરાબર
पंदर ना छेद में एन, पंदर केटलू छे, एन केटलू छे, तो ये पंदर छे अने आ पच्चीस, तो आ केवू थई जशे म्यू एस बराबर पांच तेरी पंदर, पांच गुणिया पांच पच्चीस, त्रण ना छेद में पांच, तो आ केटलू थई जशे म्यू एस बराबर पॉइंट छ, केटलू थई जवानू छे पॉइंट छ जेटलू थशे। ओके तो आवी गयो आंसर, महत्तम स्थित घर्षण बल केटलू आवशे पॉइंट छ जेटलू लागशे। आगळ वधीए, जोजो ध्यान आपजो, શું કીધું છે તો કે પંદર ન્યૂટન કરતા પંદર ન્યૂટન બળ લગાડતા તે ખસવાની શરૂઆત કરે છે અને પ્રથમ પાંચ સેકન્ડમાં, તો ટી બરાબર પાંચ સેકન્ડમાં તે ડી બરાબર દસ મીટર અંતર કાપે છે, કેટલું અંતર કાપે છે ડી, તો પ્રથમ પદાર્થ કેવો હતો, સ્થિર હતો, તો વી ઝીરો બરાબર ઝીરો મીટર પર સેકન્ડ, તો પ્રવેગ કેટલો, પહેલાં પ્રવેગ મેળવી લઈએ, શું કરીએ પ્રવેગ મેળવીએ, તો જો આપણી પાસે સમીકરણ ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી, ઓકે ડી કેટલું છે આપણી પાસે, ડી તો કે ડી છે દસ, વી ઝીરો તો ઝીરો જ છે, પ્લસ વન અપોન ટુ એ ટી એટલે પાંચનો વર્ગ કેટલો થઈ જશે પચીસ, તો જો આ એને સૂત્રનો કત્તા બનાવો તો આવું થશે એ બરાબર આ બે ભાગાકાર આ પદ તો કેન્સલ થઈ જશે, તો વીસના છેદમાં પચીસ, તો આ પાંચ ગુણ્યા ચાર એટલે વીસ, પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ, તો પ્રવેગ કેટલો આવી જશે પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલો પ્રવેગ છે આવી ગયો, સમજાણું, આ શું મળી ગયો આપણને, પ્રવેગ મળી ગયો। હવે તમારે મ્યુકે મેળવવાનું છે, તો જો મ્યુકે એટલે ખસવાની શરૂઆત કરી દીધી છે, ફરી પાછો આ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ છે એનો એફબીડી બનાવીએ, તો આ બાજુ આપણે શું લગાડશું, તો કે બાહ્ય બળ છે, બાહ્ય બળ એ કેટલું લગાડવાના છીએ પંદર, તેનાથી એક શું કરશે ખસવાની શરૂઆત કરશે, તો એની વિરુદ્ધ દિશામાં જ હવે જે બળ લાગે છે ને એ શું થઈ ગયું, ગતિ ઘર્ષણ બળ એપકે થઈ ગયું, બીજું તો આના પર લાગતું વજન બળ આપણને ખબર છે પચીસ ન્યૂટન નીચે તરફ અને સપાટીને લંબ બળ એન, ઓકે જે હતું એ જ તે, બીજું કે પંદર ન્યૂટન કરતા વધુ બળ લગાડતા તે ખસવાની શરૂઆત કરે છે, તો ખસવાની શરૂઆત કરે તો આ દિશામાં એનો શું હશે પ્રવેગ હશે, સમજાય છે, આ દિશામાં એનો શું હશે પ્રવેગ હશે, તો આના માટે આપણે એમ કહી શકીએ આપણે તો મ્યુ કે મેળવવો છે, તો આના માટે શું કહી શકીએ કે આ બાજુ બળ લાગતું હોવાથી આના સંતુલન માટે આ બાજુ લાગતું બળ માઇનસ વિરુદ્ધ દિશામાં લાગતું બળ એફ કે બરાબર આ કણનું દળ ગુણ્યા એનો પ્રવેગ, ઓકે આ માઇનસ એફ કે એટલે કે ગતિ ઘર્ષણ બળ આ બાજુ હોય તો પ્લસ, આ પ્લસ વાળું ઉપર પહેલી બાજુ જાય તો માઇનસ, આવું થઈ જશે પંદર માઇનસ બે પોઈન્ટ પાંચ એ બરાબર ગતિ ઘર્ષણ બળ, ઓકે ચાલો કિંમત મૂકીએ પંદર માઇનસ બે પોઈન્ટ પાંચ ઇન્ટુ પ્રવેગ કેટલો છે પોઈન્ટ આઠ બરાબર મ્યુકે ઇન્ટુ એન, જો આ એન ગુણાકારમાં છે સામે જશે તો આખાના છેદમાં જતું રહેશે, તો પહેલાં જસ્ટ આટલાનું સાદુરૂપ આપીએ, ઓકે તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ આઠ કરશો ને તમે પચીસ અઠ્ઠા બસો એટલે બે થઈ જશે, કેટલું થશે પંદર માઇનસ બે બરાબર ન્યુકે ઇન્ટુ એન, એન બરાબર કેટલા છે આપણી પાસે પચીસ છે, ઓકે તો મ્યુકે ને સૂત્રનો કરતા બનાવો, મ્યુકે બરાબર તેરના છેદમાં પચીસ, આ તમારો મ્યુકે થઈ ગયો અને મ્યુકેની વેલ્યુ આવશે પોઈન્ટ ત્રેપન, ગતિ ઘર્ષણ બળ કેટલું હશે પોઈન્ટ બાવન છે, હો ને માફ કરજો પોઈન્ટ બાવન,
જો આના પરથી એક ખ્યાલ આવ્યો તમને, જોવા મળ્યું, શું જોવા મળ્યું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ગતિક ઘર્ષણ બળ ઓછું જ હોય, એટલે કે μs ગ્રેટર દેન μk. આ દરેક કેસ માટે આનું પાલન થાય. કોઈ પણ વસ્તુ સ્થિર પડેલી છે એને તમારે ધક્કો મારવા માટે વધુ બળની જરૂર પડશે, પણ એ જ વસ્તુ જો ગતિમાં હશે તો એને ધક્કો મારવા માટે તમારે વધારે બળની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બાઇક છે અને બાઇકમાં પંચર પડી ગયું, તો શરૂઆતમાં તમારે એને ધક્કો મારવા માટે વધુ બળની જરૂર પડે, પણ એકવાર જો બાઇક છે એ ગતિ કરવાનું ચાલુ કર્યું તો હવે તમે ઓછા બળ સાથે, કોના સરખામણીમાં સ્થિર ઊભી હતી એની સરખામણીમાં ઓછા બળ સાથે તમે બાઇકને ખસેડી શકશો. ઓકે, તો જો સિમ્પલ જ છે, પહેલાં શું કર્યું, સ્થિર હતો તો સ્થિત ઘર્ષણ બળ મેળવી લીધું, ગતિમાં આવે છે તો ગતિ ઘર્ષણ બળ મેળવી લીધું, તો એના માટે આપણને કોઈ પદાર્થ છે ગતિ કરતો હોય તો એનો પ્રવેગની જરૂર પડે, તો પ્રવેગ માટે આપણને જે ડેટા આપેલો તો એમાંથી જ માહિતી લઈ અને પ્રવેગ મેળવી લીધો, જેથી કરીને આપણું કામ શું બની ગયું, સરળ થઈ ગયું. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો જો પ્રશ્ન છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. ટેબલ પર મૂકેલા સાંકળનો અમુક ભાગ નીચે તરફ લટકી રહ્યો છે, જ્યારે લટકતી સાંકળની કુલ લંબાઈના 25% થાય છે ત્યારે સાંકળ ખસવાની શરૂઆત કરે છે, તો સાંકળ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક મેળવવાનો છે. જો આવું એક ટેબલ છે અને આના પર આ રીતે કડીવાળી એક સાંકળ છે, આપણે એમ ધારીએ કે આવી એક સાંકળ છે, આ ભાગ છે આવી રીતે નીચે લટકી રહ્યો છે, આવી કન્ડિશન છે. જોજો, સમજીએ થોડુંક વ્યવસ્થિત. આ શું છે, સાંકળ છે. તો શું કીધું છે કે જ્યારે લટકતી સાંકળની કુલ લંબાઈ છે 25% થાય ત્યારે સાંકળ ખસવાની શરૂઆત કરે છે. સાંકળ શું કરવા લાગશે, નીચે ખસવા લાગશે. એટલે કે આ ભાગ છે કેટલા ટકા થવો જોઈએ, 25%. હવે ધ્યાન આપો, ધારો કે અહીં આપી દીધું, ચાલો સાંકળની કુલ લંબાઈ કેટલી આપેલી છે, એમ જોજો, સમજો, ખાસ સમજવા જેવું. આ 25% તો કોના 25%, તો કે સાંકળની કુલ લંબાઈ છે એના 25%, એટલે આવું થશે એલ ના 25%. શું થાય, એલ ના 25%. તો એલ ના 25% એટલે, તો કે એલ ગુણ્યા 25 ના છેદમાં 100. સમજાય છે, જે લટકતો ભાગ છે એ કેટલો થશે, તો કે એલ ગુણ્યા જેટલા ટકા છે ને એને ભાગ્યા 100 કરી નાખવાના. ધારો કે એલ ના 1%, તો એલ ગુણ્યા 1 છેદમાં 100. 10%, તો એલ ગુણ્યા 10 છેદમાં 100. તો એલ ગુણ્યા 25 ના છેદમાં 100 બરાબર L/4. આ ભાગ શું છે, લટકતો ભાગ છે. ઓકે, સાંકળનો લટકતો ભાગ છે. જોવો હવે, સાંકળનું કુલ દળ આપેલું છે, કેટલું આપેલું છે કુલ દળ, તો આના ઉપરથી ત્રિરાશિ મૂકી શકીએ આપણે. તો કે જો ડાયરેક્ટ જ મૂકું, એલ લંબાઈ દીઠ દળ કેપિટલ એમ, તો L/4 લંબાઈ દીઠ કેટલું. ઓકે, L/4 લંબાઈ દીઠ કેટલું એ છે આપણે મેળવવાનું છે. તો જો આને હું દળને M1 કહું, કેટલું કહું, M1, તો M1 બરાબર શું થઈ જશે, કેપિટલ M ગુણ્યા L/4 ના છેદમાં L કેન્સલ આઉટ, તો દળ M1 બરાબર કેટલું થઈ જશે, M/4. આ મળ્યું સમીકરણ નંબર 1. હવે જો અહીંયા આ સાંકળની લંબાઈ L/4 હોય તો બાકીની લંબાઈ કેટલી, 25% ભાગ જતો રહ્યો તો આના પર 75% ભાગ હશે. ઓકે, તો એના માટે આપણે શું કહી શકીએ, આના જે આ ઉપર પડેલી છે એના દળને હું M2 કહું, આના દળને આપણે કેટલું ધાર્યું, M1 ધાર્યું. તો M2 દળ માટે ફરી પાછી ત્રિરાશિ મૂકી શકીએ, L લંબાઈ દીઠ દળ બરાબર કેપિટલ M, તો 3L/4 થઈ જાય, 3L/4 લંબાઈ દીઠ દળ કેટલું.
ओके, तो के दल ने हूँ छे ने एम टू कहूँ छू, केटलू कहूँ छू, एम टू बराबर एम गुणिया थ्री एल बाय फोर ना छेद में एल, एल एल कैंसल थी जैसे, तो दल एम टू बराबर शू थी जैसे थ्री बाय फोर एम, समीकरण नंबर बे। ओके, तो आ एम वन अने एम टू नी किंमत छे आपने मिली गई। हवे जो શું કર્યું તો કે 25% ભાગ હોય ને ત્યારે ખસવાની માત્ર શરૂઆત કરે છે, શું કરે છે, શરૂઆત કરે છે, તો આટલો જે ભાગ છે નીચેનો, જોજો આટલો જે લટકતો ભાગ છે એના માટે એબીડી બતાવો, આ સાંકળનો લટકતો ભાગ, તો સાંકળનો લટકતા ભાગનું દળ આપણે કેટલું કન્સિડર કર્યું, એમ વન, તો આ એમ વનનું વજન બળ એમ વન જી નીચે તરફ ઉપર તરફ, આ જે સાંકળ હોવાથી અહીંયા હું તણાવ બળ કહી દઉં, તણાવ બળ ટી, ઓકે, એક જ સાંકળ હોવાથી એનું આ બાજુનું બળ પણ કેવું રહેશે, એક સમાન રહેશે, તો પહેલાં આના સંતુલનનો વિચાર કરીએ, તો આના સંતુલન માટે આપણે શું કહી શકીએ, એમ વન જી બરાબર ટી, આને કયો સમીકરણ નંબર ત્રણ। હવે સમસ્થિતિ સંતુલનનો વિચાર કરીએ, तो समस्थिति संतुलन माटे साकल कई आ रीते पड़ेली छे, ओके, जो तमे आ बाजू त्रि तनाव बल टी साथे खेंचता होय ने, तनाव बल टी साथे, तो विरुद्ध दिशा में शू लागवानुं छे, खसवानी शरूआत करे छे, एटले एफ एस मेक्सिमम लागी जाए, महत्तम स्थित घर्षण बल। तो आना संतुलन माटे आपणे शुं विचारीए, थोड़ुं त्रासू थयुं छे पर तमे तमारी रीते जोई लेजो, तो आना संतुलन माटे आपणे टी बराबर एफ एस मेक्सिमम, ओके, हवे जो टी बराबर एफ एस मेक्सिमम, तो आने आवी रीते कही शकीए, टी बराबर एफ एस मेक्सिमम एटले म्यू एस इंटू एन, ખસવાની શરૂઆત કરે છે તો μs ઇન્ટુ n કહી શકીએ। હવે n બરાબર આ જે દોરી છે, સાંકળ છે, તો એનું વજન બળ m2 g, ઉપર તરફ લંબળ n, ઓકે, તો n બરાબર આના સંતુલન માટે શું થઈ જશે, m2 g, એટલે આવું થશે μs ઇન્ટુ m2 g, સમીકરણ નંબર ચાર। તો હવે જો બેવના ટી કોમન હોવાથી બેવના સરખામણી કરી શકું, સમીકરણ ત્રણ અને ચાર સરખાવતા, સમીકરણ ત્રણ અને ચાર સરખાવતા શું થઈ જશે, μs m2 g બરાબર m1 g, g g કેન્સલ આઉટ થઈ જશે, તમારે તો મહત્તમ સ્ટેબલ અને સાંકળ વચ્ચેનો ઘર્ષણાંક એટલે કે આ μs મેળવવો છે, તો એ μs ને સૂત્રનો વત્તા બનાવો, μs બરાબર શું થઈ જશે, m1 upon m2, ઓકે, m1 કેટલા છે જો, m by 4, m2 કેટલા છે, તો કે 3m by 4, આવું થશે, છેદનો છેદ ક્યાં જતો રહેશે, અંશમાં, અથવા જો આના છેદમાં 4, આના છેદમાં 4 કેન્સલ, આ m m કેન્સલ, તો μs બરાબર કેટલું આવશે, એકના છેદમાં ત્રણ, અને એકના છેદમાં ત્રણ એટલે પોઈન્ટ 33, ઓકે, ટેબલ અને સાંકળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આવી ગયો, પોઈન્ટ 33 છે, કેટલો છે, પોઈન્ટ 33, અને આ પોઈન્ટ 33ને કારણે આ 25% ભાગ જો લટકેલો હશે ને તેમ છતાં સાંકળ છે ખસવાની શરૂઆત કરશે નહીં, ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ। જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, પરવલય આકારની સપાટીનું સમીકરણ y બરાબર x સ્ક્વેરના છેદમાં 20 છે, એક m દળના બ્લોકને તેના પર મૂકવામાં આવે છે, જો μs બરાબર એટલે કે સપાટીનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો આ બ્લોકને મહત્તમ કેટલી ઊંચાઈ સુધી રાખી શકાય, કેટલી ઊંચાઈ સુધી રાખી શકાય એ આપણે મેળવવાનું છે। ધારો કે આ બ્લોક m દળ વાળો બ્લોક છે, એને મહત્તમ આપણે y જેટલી ઊંચાઈ સાથે રાખી શકીએ છીએ, મહત્તમ કેટલી ઊંચાઈ, તો કે y જેટલી ઊંચાઈ પર રાખી શકીએ છીએ।
तो आज एम दड़ नो ब्लॉक छे एना संतुलन नो विचार करवो पड़े। तो जो आ एम दड़ ना ब्लॉक छे एना संतुलन माटे हुं अहींया दोरुं छुं। आ एम दड़ वाळो ब्लॉक आ ढाळ वाळी सपाटी पर थई गयो, मात्र एटलो ज भाग छे एनो विचार करो तो आ केवी सपाटी पर थई गयो, ढाळ वाळी सपाटी पर। ओके, आ रीते आ ढाळ वाळी सपाटी पर। तो जो आ एम दड़ वाळो ब्लॉक होवाथी आनु वजन बल mg नीचे तरफ आवशे। केटलो आवशे? नीचे तरफ। धारो के आ खूणो छे थीटा आवे छे, केटलो आवे छे थीटा। तो आ जे सपाटी ने लंब लंबळ आवे छे ने, आ लंबळ ने पाछळ बाजू लंबता होता आ थीटा थई जशे। तो आ वजन बल mg ना बे घटक पड़ी जशे। एक छे आ घटक, शू आवशे? mg cos थीटा। અને બીજો આ શિરો સમક્ષિતિજ ઘટક ઢાળને સમાંતર mg sin થીટા। આ વજન બળને કારણે પદાર્થ ખસતો નથી, જો કે જેથી સપાટીનો સ્થિત ઘર્ષણાંક μs 0.5 આપેલો છે, ખસતો નથી। તો વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, ઓકે, fs લાગતું હશે, કેમ કે ખસતો નથી। તો આપણે જે આ એમ દળ વાળો પદાર્થ છે એના સંતુલનનો વિચાર કરીએ। કોનો? એમ દળ વાળા પદાર્થના સંતુલનનો વિચાર કરીએ। તો જો એંગલ ઓફ રિપોઝ આપણે ભણી ગયા છે, જો આ સમયે તમને એંગલ ઓફ રિપોઝ યાદ આવી જાય તો વેલ એન્ડ ગુડ, બહુ જ સારી વાત કહેવાય। નથી આવતું તો શું કરો? આ રીતે ઉપર તરફ જે લાગતું બળ છે એ બરાબર નીચે તરફ લાગતું બળ, એટલે આવું થઈ જશે, આ નીચે તરફનું બળ એમ જી સાઈન થીટા બરાબર fs, બીજું આ લાગતું બળ બરાબર લંબળ n, એટલે એ પણ શું થઈ જશે? mg cos થીટા બરાબર n। આ બે સમીકરણ છે એનો ગુણોત્તર લ્યો તો mg mg કેન્સલ આઉટ થઈ જશે, આને કયો એક આને કયો બે, તો એનો ગુણોત્તર લેતા સાઈન ના છેદમાં cos tan થીટા બરાબર fs ઇન્ટુ n, fs એટલે μs ઇન્ટુ n ના છેદમાં n, તેથી શું થઈ જશે? tan થીટા બરાબર μs, અને μs ની કિંમત આપણને આપી દીધી છે, કેટલી છે? 0.5। તો આવું થશે થીટા બરાબર tan ઇનવર્સ પોઈન્ટ પાંચ, સમજાય છે? tan થીટા બરાબર પોઈન્ટ tan થીટા બરાબર tan ઇનવર્સ 0.5, અથવા બીજું વિચારી શકો, જો tan થીટા બરાબર આ ખૂણો થીટા હોય તો સ્વાભાવિક છે અહીંયા ખૂણો છે થીટા હશે, તો આ થીટા બરાબર શું થશે? તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે tan થીટા બરાબર μs, અને μs બરાબર જે 0.5 આપણને કિંમત મળીને આ ઢાળ મેળો કહેવાય। શું કહેવાય? ઢાળ મેળો કહેવાય। તો આને એમ કહી શકીએ કે y વર્સિસ x ના આલેખનો ઢાળ મેળો કહેવાય। જો કોઈ પણ ખૂણો છે, ખૂણા માટે આપણે આગળ સુરેખ પથ પર ગતિ ભણતા હતા ત્યારે કીધું છું કે થીટા શું બતાવે છે? ઢાળ। જો થીટા વધારે તો આ ઢાળ છે વધારે તીક્ષ્ણ, થીટા ઓછો તો એ ઢાળ છે ઓછો તીક્ષ્ણ। તો આ થીટા છે એ તેની વેલ્યુ રિપ્રેઝન્ટ કરશે વાય વર્સિસ એક્સ ના આલેખનો ઢાળ, એટલે કે ડીવાય અપોન ડીએક્સ ની વેલ્યુ છે એ રિપ્રેઝન્ટ કરશે। કોની? ડીવાય અપોન ડીએક્સ ની વેલ્યુ, અને આ ડીવાય અપોન ડીએક્સ ની વેલ્યુ કેટલી છે? ટેન થીટા બરાબર 0.5, આને કયો? સમીકરણ નંબર 3। ઓકે, ચાલો આગળ વધીએ। જો રકમ પ્રમાણે આપણને એક સમીકરણ આપેલું છે, કયું આપેલું છે? તો કે વાય બરાબર એક્સ સ્ક્વેર ના છેદમાં 20। આનું તમે એક્સ ની સાપેક્ષે વિકલન કરો, ઉપરના સમીકરણનું એક્સ ની સાપેક્ષ વિકલન કરતા, ચાલો એક્સ ની સાપેક્ષે વિકલન કરો તો શું થઈ જશે? ડીવાય અપોન ડીએક્સ, એક્સ નું એક્સ ની સાપેક્ષે, તો એક્સ સ્ક્વેર છે, ઘાત ક્યાં પડે? આગળ એક ઘાત ઓછી, બે માંથી એક જાય તો એક લખવાની જરૂર નથી, અને છેદમાં 20 તો અચળ જ છે,
तो आ डीवाय अपॉन डीएक्स बराबर शू आयु एक्स ना छेद में दस आने क्यों समीकरण नंबर चार। ओके समीकरण त्रण अने चार सरखावता समीकरण त्रण अने चार सरखावता शू थई जशे तो थशे एक्स ना छेद में सो बराबर पॉइंट पांच तो एक्स बराबर केटलू आवी गयु पॉइंट पांच एटले एक मिंडू जतु रियु पचास मीटर एक्स बराबर केटला एवा पचास पचास ज थशे ने भाई जोजो पॉइंट पांच ओके पचास एक्स की किंमत मिली पर आपने शू कीधु कि ब्लॉक से महत्तम केटली ऊंचाई सुधी जाए अपने तो वाय मेलव तो आ एक्स की किंमत है आ समीकरण में मुकता एक्स की किंमत समीकरण वाय बराबर एक्स स्क्वेर ना छेद में वीस में मुकता चलो वाय बराबर शू थशे एक्स स्क्वेर एटले पचास नो वर्ग ना छेद में वीस पचास नो वर्ग केटलो पच्चीसो ना छेद में वीस बसो पचास भाग्या बे એટલે વાય બરાબર એકસો ને પચીસ મીટર કેટલું આવશે એકસો પચીસ મીટર જેટલો આ બ્લોક છે મહત્તમ ઉપર જઈ શકે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અગત્યનો દાખલો આવા પ્રશ્ન આવે એટલે આપણે શું કરીએ કઈ રીતે સોલ્વ કરશું શું કરશું એના કરતા બેટર છે શું કરો કે આ ઢાળવાળી સપાટી હશે તો સીધું જ જો તમને આવડે છે કેમ કે ઢાળવાળી સપાટી માટે એંગલ ઓફ રિપોઝ આપણે જોયો હતો તો એંગલ ઓફ રિપોઝ ટેન થીટા બરાબર પોઈન્ટ પાંચ અને આ ટેન થીટા છે શું આપે છે ડીવાય અપોન ડીએક્સ નો ઢાળનું મૂલ્ય આપે ડીવાય અપોન ડીએક્સ અથવા તો વાય વર્સિસ એક્સ ના આલેખ નો ઢાળનું મૂલ્ય આપે તો ડીવાય અપોન ડીએક્સ બરાબર ટેન થીટા બરાબર પોઈન્ટ પાંચ રકમ પ્રમાણે આપેલું છે એનું વિકલન કર્યું એટલે ફરી પાછું ડીવાય અપોન ડીએક્સ મળ્યું બંને સમીકરણોની ડાબી બાજુ સરખી હોવાથી જમણી બાજુ સરખાવી અને સાદરૂપ આપી દીધું એકદમ સિમ્પલ છે ઓકે કોન્સેપ્ટ છે યાદ રાખજો જેથી કરીને આવો કોઈ પણ પ્રશ્ન આવે તો ફટાક દઈને તમને ક્લિક થાય નોટ ડાઉન કરો આગળ જે રીતે તણાવ બળ આધારે દાખલો જોયો તેવો સેમ દાખલો છે ફરી એકવાર હું તમને હોમવર્ક માટે આપું છું આ દાખલો છે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે જો જે રીતે તમે આ પેલા પાંચ પાંચ કેજી છે તો એના પર વજન બળ લટકાવી દો દોરીમાં તણાવ બળ એક જ દોરી હોવાથી આનું તણાવ બળ સેમ રહેશે અને આ બે વચ્ચે લાગતું તણાવ બળ છે ટી ટુ દર્શાવી દો બીજું સ્થિત જે ઘર્ષણાંક આપેલો છે તો ઘર્ષણાંક આપેલો છે પોઈન્ટ બે ઓકે તો હવે આ વજન બળને કારણે આ તંત્ર છે નીચે તરફ ગતિ કરશે તો આનો પ્રવેગ છે એ પ્રવેગ સાથે ગતિ કરશે તો સ્વાભાવિક છે આથી એક જ બ્લોક લટકાવેલા હોવાથી દરેકના પ્રવેગ છે તમારે મેળવવાના છે બધાના શું કરવાના છે પ્રવેગ મેળવવાના જે જોડાયેલું તંત્ર હોવાથી સાથે જ ગતિ થશે તો આ બધાના પ્રવેગ એટલે તમને એવું કીધું છે કે એક કેજી બ્લોકનો પ્રવેગ મેળવો આનો પ્રવેગ જેટલો હશે એટલો જ આનો હશે અને આ બે એક જ દળના હોવાથી એનો પણ પ્રવેગ છે એક સરખો જ રહેવાનો છે તો આના માટે તમારે આ એક બ્લોક છે એનો પ્રવેગ મેળવવાનો છે તથા પોઈન્ટ પાંચ કેજીમાં તણાવ બળ મેળવવાનું છે આ બંનેના જવાબ જે આવે એ મેં તમને આપેલા છે ટ્રાય કરો સોલ્વ ન થાય તો મને પૂછજો આગળ વધીએ જો આવો પણ પ્રશ્ન આવી શકે કે એક ઢાળ છે અને ઢાળ ઉપર એક પુલ્લી છે અને પુલ્લી મારફતે ઢાળ ઉપર ઇન્કલાઇન્ડ એટલે કે ઢાળવાળી સપાટી પર ચાર કિલોગ્રામનો બળ અને બીજું એ જ દોરી મારફતે બે કિલોગ્રામ દળનો પદાર્થ છે સમસ્થિત સપાટી પર મૂકેલો છે તો એવું કીધું હોય કે દોરીમાં તણાવ બળ સોળ ન્યૂટન અને દરેક બ્લોકનો પ્રવેગ પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો બ્લોકનો ઘર્ષણાંક મેળવો જો અહીંયા બે બ્લોક છે એટલે મેં સ્પેસિફાઈડ કરી દીધો આનો ઘર્ષણાંક મ્યુ વન આનો ઘર્ષણાંક મ્યુ ટુ ઓકે અને દોરીમાં તણાવ બળ આપેલું છે કેટલું આપેલું છે સોળ ન્યૂટન તો આ દોરી છે આ સંપર્ક બિંદુ પાસે આ તણાવ બળ ટી ઉપર તરફ તેવી રીતે આ સેમ દોરી છે અહીંયા તણાવ બળ ટી આ રીતે થશે આ તણાવ બળ ટીના છે બે ઘટકો પડી ગયા હવે જો બેવના એફબીડી છે ને હું અલગ અલગ દર્શાવી દઉં જેથી કરીને આપણને ગણતરી કરતી વખતે ખૂબ જ સરળતા પડી જાય આનો એફબીડી જો અહીંયા થઈ જશે તમે પહેલા નોટ ડાઉન કરી લો પછી આના એફબીડી માટે બે કેજી પર તણાવ બળ ટી આ બાજુ તેના કારણે
આ બ્લોક છે કઈ બાજુ નીચે તરફ ગતિ કરે તો આનો પ્રવેગ કઈ બાજુ આવશે આ બાજુ આવશે અને આ બ્લોકનો પ્રવેગ છે આ રીતે નીચે તરફ જો બ્લોક છે એ પ્રવેગ સાથે આ બાજુ ગતિ કરતું હોય તો આ તણાવ બળને કારણે એની વિરુદ્ધ દિશામાં શું લાગવાનું છે ઘર્ષણ બળ ઓકે તેવી રીતે આ 4 કેજીના બ્લોક માટે પણ આપણે વિચારી શકીએ પહેલા માત્ર આટલો ઉકેલ મેળવીએ આટલું તો આ 2 કેજી બ્લોક છે એનું વજન બળ નીચે તરફ 20 ન્યૂટન અને સપાટીને લંબ બળ n તો પહેલું શું કામ કરીએ 2 કેજી બ્લોક માટે 2 કેજી બ્લોક માટે આ બાજુ લાગતું બળ t માઇનસ fk બરાબર 2 ઇન્ટુ a ઓકે ચાલો હવે શું કહે છે દોરીમાં તણાવ બળ તમને આપી દીધું છે તમારે આ fk ને સૂત્રનો ઘટતા બનાવો માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ તો શું થઈ જશે t માઇનસ 2a એવું થઈ જશે રકમમાં આપણને તણાવ બળ આપેલું છે અને પ્રવેગ આપેલો છે તો શું થઈ જશે fk બરાબર μk ઇન્ટુ n બરાબર t તણાવ બળ છે 16 માઇનસ 2 ગુણ્યા 0.5 2 ગુણ્યા 0.5 એટલે 1 16 માંથી 1 જાય એટલે 15 અને n બરાબર કેટલા છે 20 તો μk બરાબર થશે 15 ના છેદમાં 20 એટલે કેટલા થઈ ગયા 3 ના છેદમાં 4 ઓકે તો μk કેટલું થઈ જશે 0.6 કેટલું આવશે 0.6 જેટલું છે આમાં તણાવ બળ ઉત્પન્ન થશે અને સોરી આમાં ઘર્ષણ બળ લાગશે μk μk ને બદલે અહીંયા μ1 કહી દઉં છું હોને કેમ કે અલગ અલગ બે બ્લોક હોવાથી આનું શું લઈ લઉં છું μ1 પહેલી સપાટી છે એક 2 કેજીના બ્લોકનો ઘર્ષણાંક છે અને મેં μ1 કીધો તો એક આન્સર છે આપણને મળી ગયો કેટલો આવ્યો 0.6 આગળ વધીએ જો આ 4 કેજીના બ્લોકના સંતુલનનો વિચાર કરીએ તો પહેલા અહીંયા હું એમબીડી દર્શાવું કોનો છે આ 4 કેજીનો બ્લોક આનું વજન બળ એમજી 40 ન્યૂટન નીચે તરફ આ સપાટી છે સપાટીને લંબ બળ એન આ એનની સાથે બનાવેલો ખૂણો કેટલા ડિગ્રી આવશે આ 30 ડિગ્રી હોવાથી આ પણ 30 ડિગ્રી હવે જો આ 40 છે 40 ના બે ઘટકો પડશે એક છે આ લંબ ઘટક અને બીજો છે આ સપાટીને સમાંતર ઘટક તો લંબ ઘટક કેટલો આવશે તો કે 40 cos 30 ડિગ્રી આ ઘટક કેટલો આવશે તો આ સામેની બાજુ થઈ ગઈ તો 40 sin 30 ડિગ્રી પદાર્થ છે આ બાજુ એ પ્રવેગ સાથે ગતિ કરે છે તો સ્વાભાવિક છે એનામાં વિરુદ્ધ દિશામાં તણાવ બળ T છે વિરુદ્ધ દિશામાં શું છે તણાવ બળ T અને આ T ઉપરાંત બીજું બળ લાગશે એ સપાટીના ઘર્ષણાંક જેટલું હશે તો પહેલું આના સંતુલનનો વિચાર કરીએ આપણે જો આ માટે તો આ માટે આપણે શું કહી શકીએ જોજો તો કે તંત્ર છે નીચે તરફ ગતિ કરતું હોવાથી 40 સાઈન 30 ડિગ્રી માઇનસ ટી માઇનસ એફકે બરાબર 4 ઇન્ટુ એ ઓકે ચાલો 40 સાઈન 30 ની કિંમત 1/2 માઇનસ દોરીમાં તણાવ બળ 16 માઇનસ એફકે એફકે એટલે ઘર્ષણાંક ઘર્ષણાંક એટલે μ2 ઇન્ટુ એન બરાબર 4 અને પ્રવેગ છે 0.5 સમજાય છે ચાલો 40 ભાગ્યા 2 એટલે 20 20 માઇનસ 16 આ 4 ગુણ્યા 0.5 એટલે 2 આ બાજુ આવે તો માઇનસ 2 બરાબર μ2 ઇન્ટુ n આ કેટલા થઈ જશે 16 માંથી 18 જાય એટલે 2 બરાબર μ2 ઇન્ટુ n એના માટે મારે લંબળ જોઈએ છે તો લંબળ n બરાબર શું થશે લંબળ n બરાબર નીચે તરફ લાગતું બળ 40 cos 30 ડિગ્રી cos 30 ની કિંમત શું થશે cos 30 ની કિંમત √3/2 થશે ને 2 2 કેન્સલ થઈ જશે એટલે 20 √3
આવી ગયું લંબળ એન્ડ આ લંબળની કિંમત ફરી પાછી અહીંયા મૂકી દો તો ઘર્ષણ બળ મ્યુટુ બરાબર બે ના છેદમાં એન તેથી ઘર્ષણ બળ મ્યુટુ બરાબર બે અને એન બરાબર છે વીસ રૂટ થ્રી ભાગ ચલાવો કેટલા એ ચાલશે દસ તો મ્યુટુ બરાબર એક ના છેદમાં દસ રૂટ થ્રી આ આવી ગયો તમારો આન્સર બે માટે તમને મળી ગયા મ્યુવન અને મ્યુટુ બેવની કિંમત છે તમને મળી ગઈ સિમ્પલ જ છે એફબીડી બનાવો લાગતા બળો છે દર્શાવી દો પ્રવેગ હોય તો અલગથી દર્શાવો જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ભણ્યા ત્યારે જ આપણે આની ચર્ચા કરેલી હતી ઓકે નોટ ડાઉન કરો કોઈ પણ તકલીફ પડે તો મને આગળ છે તમે પૂછી લેજો સાથે સાથે વર્કશીટ છે વર્કશીટ પણ ખાસ સોલ્વ કરવાની છે આગળ જે રીતે તણાવ બળ આધારે દાખલો જોયો તેવો સેમ દાખલો છે ફરી એકવાર હું તમને હોમવર્ક માટે આપું છું આ દાખલો છે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે જો જે રીતે તમે આ પેલા પાંચ કેજી છે તો એના પર વજન બળ લટકાવી દો દોરીમાં તણાવ બળ એક જ દોરી હોવાથી આનું તણાવ બળ સેમ રહેશે અને આ બે વચ્ચે લાગતું તણાવ બળ છે ટી ટુ દર્શાવી દો બીજું સ્થિત જે ઘર્ષણાંક આપેલો છે તો ઘર્ષણાંક આપેલો છે પોઈન્ટ બે ઓકે તો હવે આ વજન બળને કારણે આ તંત્ર છે નીચે તરફ ગતિ કરશે તો આનો પ્રવેગ છે એ પ્રવેગ સાથે ગતિ કરશે તો સ્વાભાવિક છે આથી એક જ બ્લોક લટકાવેલા હોવાથી દરેકના પ્રવેગ છે તમારે મેળવવાના છે બધાના શું કરવાના છે પ્રવેગ મેળવવાના જે જોડાયેલું તંત્ર હોવાથી સાથે જ ગતિ થશે તો આ બધાના પ્રવેગ એટલે તમને એવું કીધું છે કે એક કેજી બ્લોકનો પ્રવેગ મેળવો આનો પ્રવેગ જેટલો હશે એટલો જ આનો હશે અને આ બે એક જ દળના હોવાથી એનો પણ પ્રવેગ છે એક સરખો જ રહેવાનો છે તો આના માટે તમારે આ એક બ્લોક છે એનો પ્રવેગ મેળવવાનો છે તથા પોઈન્ટ પાંચ કેજીમાં તણાવ બળ મેળવવાનું છે આ બંનેના જવાબ જે આવે એ મેં તમને આપેલા છે ટ્રાય કરો સોલ્વ ન થાય તો મને પૂછજો આગળ વધીએ જો આવો પણ પ્રશ્ન આવી શકે કે એક ઢાળ છે અને ઢાળ ઉપર એક પુલ્લી છે અને પુલ્લી મારફતે ઢાળ ઉપર ઇન્કલાઇન્ડ એટલે કે ઢાળવાળી સપાટી પર ચાર કિલોગ્રામનો બળ અને બીજું એ જ દોરી મારફતે બે કિલોગ્રામ દળનો પદાર્થ છે સમસ્થિત સપાટી પર મૂકેલો છે તો એવું કીધું હોય કે દોરીમાં તણાવ બળ 16 ન્યૂટન અને દરેક બ્લોકનો પ્રવેગ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો બ્લોકનો ઘર્ષણાંક મેળવો જો અહીંયા બે બ્લોક છે એટલે મેં સ્પેસિફાઈડ કરી દીધો આનો ઘર્ષણાંક μ1 આનો ઘર્ષણાંક μ2 ઓકે અને દોરીમાં તણાવ બળ આપેલું છે કેટલું આપેલું છે 16 ન્યૂટન તો આ દોરી છે આ સંપર્ક બિંદુ પાસે આ તણાવ બળ T ઉપર તરફ તેવી રીતે આ સેમ દોરી છે અહીંયા તણાવ બળ T આ રીતે થશે આ તણાવ બળ T ના છે બે ઘટકો પડી ગયા હવે જો બેવના એફબીડી છે ને હું અલગ અલગ દર્શાવી દઉં જેથી કરીને આપણને ગણતરી કરતી વખતે ખૂબ જ સરળતા પડી જાય આનો એફબીડી જો અહીંયા થઈ જશે તમે પેલા નોટ ડાઉન કરી લો પછી આના એફબીડી માટે બે કેજી પર તણાવ બળ T આ બાજુ તેના કારણે આ બ્લોક છે કઈ બાજુ નીચે તરફ ગતિ કરે તો આનો પ્રવેગ કઈ બાજુ આવશે આ બાજુ આવશે અને આ બ્લોકનો પ્રવેગ છે આ રીતે નીચે તરફ જો બ્લોક છે એ પ્રવેગ સાથે આ બાજુ ગતિ કરતું હોય તો આ તણાવ બળને કારણે એની વિરુદ્ધ દિશામાં શું લાગવાનું છે ઘર્ષણ બળ ઓકે તેવી રીતે આ ચાર કેજીના બ્લોક માટે પણ આપણે વિચારી શકીએ પહેલા માત્ર આટલો ઉકેલ મેળવીએ આટલું તો આ બે કેજી બ્લોક છે એનું વજન બળ નીચે તરફ 20 ન્યૂટન અને સપાટીને લંબ બળ એન તો પહેલું શું કામ કરીએ બે કેજી બ્લોક માટે બે કેજી બ્લોક માટે આ બાજુ લાગતું બળ ટી માઇનસ એફ કે બરાબર ટુ ઇન્ટુ એ ઓકે ચાલો હવે શું કહે છે દોરીમાં તણાવ બળ તમને આપી દીધું છે તમારે આ એફ કે ને સૂત્રનો ગત્તા બનાવો માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ તો શું થઈ જશે ટી માઇનસ ટુ એ એવું થઈ જશે રકમમાં આપણને તણાવ બળ આપેલું છે અને પ્રવેગ આપેલો છે તો શું થઈ જશે એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન બરાબર ટી તણાવ બળ છે 16 માઇનસ 2 × 0.5 2 × 0.5 એટલે 1 16 માંથી 1 જાય એટલે 15 અને એન બરાબર કેટલા છે 20 તો મ્યુ કે બરાબર થશે
पंदर ना छेद मा वीस एटले केटला थई गया त्रण ना छेद मा चार। ओके तो म्यू के केटलू थई जशे पॉइंट छ। केटलू आवशे पॉइंट छ जेटलू छे आमा तनाव बल उत्पन्न थशे अने सॉरी आमा घर्षण बल लागशे। म्यू के ने बदले अहीं म्यू वन कही दऊं छू ने केम के अलग अलग बे ब्लॉक होवाथी आनुं शुं लई लऊं छू म्यू वन। पहली सपाटी छे एक बे केजी ना ब्लॉक नो घर्षणांक छे ने मैं म्यू वन कीधो तो एक आंसर छे आपणने मळी गयो। केटलो आव्यो पॉइंट छ। आगळ वधीए जो आ चार केजी ना ब्लॉक ना संतुलन नो विचार करिए तो पहला अहीं हुं एमबीडी दर्शावुं। कोनो छे आ चार केजी नो ब्लॉक आनुं वजन बल एमजी 40 न्यूटन नीचे तरफ। आ सपाटी छे सपाटी ने लंब बल एन आ एन नी साथे बनावेलो खूणो केटला डिग्री आवशे आ 30 डिग्री होवाथी आ पण 30 डिग्री। हवे जो आ 40 छे 40 ना बे घटको पड़शे एक छे आ लंब घटक अने बीजो छे आ सपाटी ने समांतर घटक। तो लंब घटक केटलो आवशे तो के 40 कोस 30 डिग्री। आ घटक केटलो आवशे तो आ सामेनी बाजू थई गई तो 40 साइन 30 डिग्री। पदार्थ छे आ बाजू ए प्रवेग साथे गति करे छे तो स्वाभाविक छे एनामां विरुद्ध दिशामां तणाव बळ टी छे। विरुद्ध दिशामां शुं छे तणाव बळ टी अने आ टी उपरांत बीजू बळ लागशे એ સપાટીના ઘર્ષણાંક જેટલું હશે। તો પહેલું આના સંતુલનનો વિચાર કરીએ આપણે જો આ માટે તો આ માટે આપણે શું કહી શકીએ જોજો તો કે તંત્ર છે નીચે તરફ ગતિ કરતું હોવાથી 40 સાઈન 30 ડિગ્રી માઇનસ ટી માઇનસ એફ કે બરાબર 4 ઇન્ટુ એ। ઓકે ચાલો 40 साइन 30 की किंमत 1 अपॉन 2 माइनस दोरी में तनाव बल 16 माइनस एफके। एफके એટલે ઘર્ષણાંક ઘર્ષણાંક એટલે म्यू 2 इंटू एन बराबर 4 અને પ્રવેગ છે 0.5। સમજાય છે ચાલો 40 ભાગ્યા 2 એટલે 20 20 માઇનસ 16 આ 4 ગુણ્યા 0.5 એટલે 2 આ બાજુ આવે તો માઇનસ 2 બરાબર म्यू टू इंटू एन आ केटला थई जशे 16 माथी 18 जाय एटले 2 बराबर म्यू टू इंटू एन। एना माटे मारे लंबळ जोईशे तो लंबळ एन बराबर शुं थशे लंबळ एन बराबर नीचे तरफ लागतुं बळ 40 कोस 30 डिग्री। कोस 30 नी किंमत शुं थशे कोस 30 नी किंमत रूट 3/2 થશે ને બે બે કેન્સલ થઈ જશે એટલે 20 રૂટ 3 આવી ગયું લંબળ એન। આ લંબળની કિંમત ફરી પાછી અહીંયા મૂકી દો તો ઘર્ષણ બળ મ્યુ 2 બરાબર 2 ના છેદમાં એન તેથી ઘર્ષણ બળ મ્યુ 2 બરાબર 2 અને એન બરાબર છે 20 રૂટ 3 ભાગ ચલાવો કેટલાય ચાલશે 10 તો મ્યુ 2 બરાબર 1 ના છેદમાં 10 રૂટ 3 આવી ગયો તમારો આન્સર। બે માટે તમને મળી ગયા મ્યુ 1 અને મ્યુ 2 બેવની કિંમત છે તમને મળી ગઈ। સિમ્પલ જ છે એફબીડી બનાવો લાગતા બળો છે દર્શાવી દો પ્રવેગ હોય તો અલગથી દર્શાવો જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ભણ્યા ત્યારે જ આપણે આની ચર્ચા કરેલી હતી। ઓકે નોટ ડાઉન કરો કોઈ પણ તકલીફ પડે તો મને આગળ છે તમે પૂછી લેજો સાથે સાથે વર્કશીટ છે વર્કશીટ પણ ખાસ સોલ્વ કરવાની છે।